અમદાવાદના હોટસ્પોટ વિસ્તારો ગાંધીનગર માટે ચિંતાજનક બન્યા અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોમાંથી ગાંધીનગર તરફ અવર જવર વધારે છે ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર પીસી દવે આ બાબતને લઈને ચિંતા વ્યક્ત કરી ગાંધીનગર મહાનગરપાલિકામાં અત્યારે અઢાર પોઝિટિવ કેસ છે છેલ્લા એક જ દિવસમાં છ કેસ સામે આવ્યા પોઝિટિવ કેસ સામે આવ્યા આ વિસ્તારની સંપૂર્ણ અવર જવર બંધ કરવામાં આવી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચારસો વધુ ટેસ્ટ કરાયા છે ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં જોવા જઈએ તો હવે કોરોનાનો વાયરસ છે એ ચેપ વધી રહ્યો છે અને ક્યાંકને ક્યાંક અમદાવાદથી ગાંધીનગર જે લોકો આવી રહ્યા છે તેના કારણે આ ચેપ વધવાના કેસો સામે આવ્યા છે ગાંધીનગરના કેટલાક વિસ્તારોને આઇસોલેટેડ કરીને ક્યાંકને ક્યાંક આ પ્રકારનો ચેપ અટકાવી શકાય એ માટેના પણ પગલાં ભરવામાં આવ્યા છે આપણી સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર પીસી દવે સાહેબ છે દવે સાહેબ ગાંધીનગરની સ્થિતિ કોરોના વાયરસમાં કેવી અત્યારે જી ચોક્કસ ગાંધીનગરમાં હાલ અત્યારે આજની તારીખે જોઈએ તો અઢાર જેટલા પોઝિટિવ કેસ નોંધાયેલા છે અને ગાંધીનગરના કુલ ત્રીસમાંથી ચાર સેક્ટરોને કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલા છે જેથી કરીને લોકોની અવરજવર જવર રેસ્ટ્રિક્ટ થઈ શકે અને આ કોરોના વાયરસનું સંક્રમણ થતું અટકાવી શકાય એટલા માટે કુલ ચાર જેટલા સેક્ટરોને આપણે કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરેલા છે દવે સાહેબ કયા સેક્ટરોને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કર્યા છે અને ત્યાં કન્ટેનમેન્ટ એરિયા જે વિસ્તાર છે એમાં કેટલા કેસો સામે આવ્યા છે પોઝિટિવ જી કન્ટેનમેન્ટ તરીકે સેક્ટર ત્રેવીસ સેક્ટર ઓગણત્રીસ સેક્ટર થ્રી સી અને સેક્ટર સેવન ડી આટલા સેક્ટર્સને જાહેર કરવામાં આવેલા છે અને ત્યાં કુલ થઈને છ જેટલા કેસો પોઝિટિવ કેસો તરીકે નોંધાયેલા છે આ એરિયામાં ખાસ પ્રકારની સઘન મોનિટરિંગ થાય છે દરેકે દરેક ઘરના પરિવારોનું અમારી હેલ્થ ટીમ દ્વારા દરરોજ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જે રેસ્ટ એન્ટ્રી છે એને ટોટલી રેસ્ટ્રિક્ટ કરી છે આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય ત્યાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ ના થાય એનું પણ પોલીસની મદદથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ખાસ કરીને જોવા જઈએ તો ટેસ્ટિંગ જે કરવાની વાત છે એ ગાંધીનગરમાં કેટલા ટેસ્ટિંગ દરરોજના કરવામાં આવે છે અને એના રિપોર્ટને કેવી રીતે જોવામાં આવે છે એનું વિશ્લેષણ પણ કરવામાં આવતું છે ગાંધીનગરમાં કોરોના વાયરસ ચેપ આગળ ન વધે એટલા માટે શું પગલાં ગાંધીનગરમાં ખાસ કરીને હાલ આજની તારીખ સુધીમાં ચારસો ને સાત જેટલા સેમ્પલ લઈ અને એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને ગાંધીનગર માટે અત્યારે હાલની તારીખે મોટી ચિંતા એ છે કે અમદાવાદ જેવું હોટપોટ હોટસ્પોટ સિટી જે છે એ ગાંધીનગર અને અમદાવાદ ટ્વીન સિટી હોવાને કારણે ઘણા બધા લોકોની અવર જવર રહેતી હોય છે માટે આપના માધ્યમથી હું એ પણ કહેવા માગું છું કે ગઈકાલે જ માનનીય સરકાર શ્રી તરફથી આવા હોટસ્પોટ એરિયામાંથી ગાંધીનગર આવવા માટે અને ગાંધીનગરના જે કન્ટેન્ટ કરેલા એરિયા છે ત્યાંથી અમદાવાદ જવા માટે પણ કર્મચારીઓ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે સાથોસાથ હું એ પણ વિનંતી કરવા માગું છું કે કર્મચારીઓની સાથે આમ જનતા જે લોકો સરકારી નોકરીમાં નથી કોઈ પ્રાઇવેટ કંપનીમાં ફોર્મમાં પણ કામ કરી રહ્યા છે અથવા પોતાનો ધંધો કરી રહ્યા છે એ લોકો પણ અમદાવાદના આવા હોટસ્પોટ કન્ટેન્ટ કરેલા એરિયામાંથી ગાંધીનગરમાં ન આવે પોતાના ઘેર રહે અને સુરક્ષિત રહે એ માટે હું એ સૌને પણ વિનંતી કરવા માગું છું આભાર દવે ખાસ કરીને જોવા જઈએ તો ગાંધીનગરને કેવી રીતે કોરોના વાયરસથી મુક્ત કરી શકાય એના એક્શન પ્લાન સાથે ગાંધીનગર મહાનગરપાલિકા કામ કરી રહી છે ચોક્કસ એવું કહી શકાય કે એક તબક્કો એવો આવ્યો હતો કે જે બાર કેસો હતા વારે બાર કેસોને સારવાર આપીને રજા આપવામાં આવી હતી ચોક્કસ હવે થોડા કેસો બીજા આવ્યા છે પણ આને પણ તાત્કાલિક સારી સારવાર આપીને મુક્ત કરી શકાય અને ગાંધીનગરને કોરોના મુક્ત કરી શકાય એ માટે ગાંધીનગર નગરપાલિકા કામ કરી રહી છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર